नमस्ते बाळ मित्रों, अंजलि विद्या मंदिर में आपनु हार्दिक स्वागत छे। अहीं आपणे धोरण 3 में हिंदी विषय विषे समझवानुं छे, जेमां अहीं आपणे पाठ 5 मो लेवानो छे। पाठनुं नाम छे शब्द बनावो। सौ प्रथम पहेलो प्रश्न छे पढ़ो और समझो, वाँचो अने समझो। सौ प्रथम आम, एनक, अंगूर, इमली, एक, अजगर, ईक, औरत, उल्लू, ओखली, ऊन अने ऋषि। त्यार बाद अहीं नीचे आपणने केटलाक चित्रों आपेला छे। सूचना प्रमाणे खाली स्थान में उचित अक्षर लिखकर शब्द पूरा करो और पूर्ण शब्द फिर से लिखो। खाली जगह में योग्य अक्षर लखीने शब्द पूरो करो अने पूरो शब्द लखी फरीथी लखो। सौ प्रथम अहीं आपणने अजगरनुं चित्र आपेलुं छे, जेमां अधूरो शब्द आपणने आप्यो छे जगर। तो अहीं बाळको आपणे एमां તે ચિત્રમાં શું લગાવવાનું રહેશે આગળનો અક્ષર? તો કે એ અહીંયા આવી રીતે લખવાનું રહેશે। ત્યારબાદ બીજું ચિત્ર અહીં કેરીનું આપવામાં આવ્યું છે, જેને હિન્દીમાં આપણે આમ કહીશું। અહીં આપણને અધૂરો શબ્દ મ આપેલો છે, તો આપણે બાળમિત્રો આમાં શું લગાવવાનું રહેશે? તો કે અહીં આ રીતે આ મ શબ્દ પૂર્ણ કરવાનો રહેશે। ત્યારબાદ ત્રીજું ચિત્ર આપેલું છે આંબલીનું। આંબલીને હિન્દીમાં અહીં આપણે ઇમલી કહીશું। અહીં આપણને અધૂરો શબ્દ મ લી આપેલો છે, તો આમાં આપણે ઇમલી એટલે કે ઈ ઉમેરવાનો રહેશે, જે આ રીતે લખવાનો રહેશે તમારે। ત્યારબાદ ચોથું ચિત્ર આપણને શેરડીનું આપેલું છે, જેમાં શેરડીને આપણે હિન્દીમાં અહીં ઈખ કહેવામાં આવે છે, તેમાં દીર્ઘ ઈ આવે છે, જે અહીં આ રીતે ઉપર રેફ કરીને લખવામાં આવે છે। ત્યારબાદ અહીં આપણને પાંચમું ચિત્ર ઘુવડનું આપેલું છે, તેને હિન્દીમાં ઉલ્લુ કહેવામાં આવે છે, તેમાં અહીં આપણે જોઈએ તો અધૂરો અક્ષર ખાલી ડબલ લ જોડેલો આપેલો ખાલી લુ જ આપેલો છે, તો અહીં આપણે ઉ લગાડવાનો છે, જે આ રીતે લગાવવામાં આવે છે। ત્યારબાદ બાળમિત્રો આપણને છઠ્ઠું ચિત્ર આપવામાં આવ્યું છે, તે ઊનના દોરાનું ચિત્ર છે, જેને અહીં ઊન જ હિન્દીમાં ઊન જ કહેવામાં આવે છે। તેમાં આપણને અહીં અધૂરો શબ્દ ન આપેલો છે, તો આપણે આગળ અહીંયા દીર્ઘ ઉ એટલે કે અ આ ઈ ઉ અને ઉ જે દીર્ઘ ઉ છે તે લખવાનો છે, તો તે આ રીતે લખી શકાય છે। ત્યારબાદ અહીં સાતમું ચિત્ર પાછું ઉપર ઋષિ મુનિનું આપેલું છે, તેને હિન્દીમાં આપણે અહીં ઋષિ કહીશું, જેમ કે અ આ ઈ ઉ એ ઐ ઓ ઔ અને ઋ। અહીં આપણને સી અધૂરો શબ્દ આપેલો છે, તો અહીં આપણે આગળ રૂ લગાવવાનું રહેશે,
જે આ રીતે લખવામાં આવે છે. અહીં આઠમું ચિત્ર છે એકડે એક, જેને આપણે હિન્દીમાં એક કહેવામાં આવે છે. અહીં અધૂરો શબ્દ આપણને ક આપેલો છે, તો આપણે અહીં એ શબ્દ લખવાનો છે જે આ રીતે લખવામાં આવે છે. ત્યાર પછીનું ચિત્ર છે ચશ્મા, જેને હિન્દીમાં એનક કહેવામાં આવે છે. એનકનો આપણને ન અને ક આપેલો છે, તો આપણે અહીં એ લખવાનો છે. જેમ કે આ રીતે લખી શકાય. ત્યાર પછી બાળકો આપણને ઘર વપરાશમાં જે મમ્મી ખાંડવા માટે જે વસ્તુનો ઉપયોગ કરે છે તેને ખાંડણી કહેવામાં આવે છે, તેનું ચિત્ર અહીંયા આપેલું છે. તેમાં તેને હિન્દીમાં આપણે અહીં શું કહીશું, તો કે ઓખલી. અહીં આપણને અધૂરો શબ્દ છે એ ખ અને લી આપેલો છે, તો અહીં આપણે ઓ લખવાનો છે, જે આ રીતે લખી શકાય. ત્યાર પછી અહીં આપણને એક સ્ત્રીનું ચિત્ર આપેલું છે. સ્ત્રીને હિન્દીમાં શું કહેવામાં આવે છે, તો કે ઔરત. અહીં આપણને અધૂરો શબ્દ જે આપેલો છે તે ર અને ત છે, તો આપણે અહીંયા ઓ લખવાનો છે. ઓ કેવી રીતે લખાય, તો કે આ રીતે ડબલ માત્રા આવે, અને કાનો અને ડબલ માત્રા લખવામાં આવે છે, જે આ રીતે છે. છેલ્લે આવે છે અહીં દ્રાક્ષનું ચિત્ર આપેલું છે. બાળમિત્રો, બધાને દ્રાક્ષ ભાવે ને, તો કે એને ખબર પણ પડવી જોઈએ ને કે હિન્દીમાં દ્રાક્ષને શું કહેવાય, તો કે હિન્દીમાં દ્રાક્ષને અંગૂર કહેવામાં આવે છે, જેને આપણે અહીંયા અધૂરો શબ્દ આપેલો છે ગુ અને ર, તો આપણે અહીંયા અંગ માથે અની માથે મીંડું એટલે કે અંગ એવી રીતે લખવાનું છે. તો બાળમિત્રો, અહીં આપણે આ પાના ઉપરના ચિત્રો હિન્દીમાં કોને શું કહેવાય તે શીખી ગયા. ત્યાર પછી આપણને પાંચમા પાઠમાં આવા બે પેજ ઉપર અલગ અલગ ઘણા બધા ચિત્રો આપેલા છે, તો આ ચિત્ર અધૂરા છે તે પૂર્ણ કરવાના છે, ત્યારબાદ તેની નીચે ફરીવાર લખવાના છે, ત્યારે આપણને હિન્દીમાં કઈ વસ્તુને શું કહેવાય અને તે વસ્તુ જોઈને હિન્દીમાં તેને લખતા શીખવાનું છે, તો જે આ રીતે છે. અહીં આપણે પાંચમો પાઠ પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ આપ લોકોને જે પાંચમા પાઠમાં પાછળ જે ચિત્રો આપેલા છે બાળકો, તે ચિત્રોને તમારે ઉપર જે પેલેટ આપેલી છે તેમાંથી જોઈ અને ક્યુ વ્યવસ્થિત છે અને કેમાં કયો અક્ષર ઘટે છે તે વ્યવસ્થિત લખી અને સમજવાનું છે. ઓકે બાળમિત્રો, આવજો.